सूरती पड़ी रहा है। दिवाड़ी समय है तेरे लोग वतन तरफ जवा रवाना थी रहा है। दिवाड़ी वेकेशन पड़ता परिवार साथ लोग वतन तरफ जा रहा है। सूरत एक मिनी भारत तरीके ओळखाय छे। सूरत रेलवे स्टेशन और बस स्टेशन पर अत्यारे लोकोनी भारी भीड़ जोवा मळी रही छे। सूरत माथी दररोज 1 लाख करता वधु लोको पोताना वतन तरफ जता हशे। દિવાળીના તહેવારને લઈને કહી શકાય છે કે રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે, કારણ કે લોકો જે પોતાના વતન તરફ જતા હોય છે। ત્યારે સુરત રેલવે સ્ટેશનની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશનની અંદર પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે કોરોના મહામારી વચ્ચે જે આ સ્ટેશન હતું તે સુમસામ જોવા મળતું હતું, પણ આ જે કોરોના મહામારી બાદ પહેલી જે દિવાળી છે ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે પોતપોતાના વતન જઈ રહ્યા છે। જે ટ્રેનો છે એક પછી એક જે કહી શકાય છે રૂટિંગ ટાઈમ ઉપર આવી રહી છે, ત્યારે ખાસ કરીને અલગ અલગ લોકો છે જે સુરત છે એક મિની ભારત તરીકે ઓળખાય છે। અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા પોતાના રોજગાર માટે આવે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો પણ અહીંયા વસે છે। ત્યારે દિવાળીના સમયે વેકેશન પડવાના કારણે લોકો પોતાના ફેમિલી સાથે ફરવા જતા હોય છે અથવા તો વેકેશન માણવા પોતાના વતન જતા હોય છે, ત્યારે બસોની અંદર પણ લાખોની સંખ્યાની અંદર જે મુસાફરો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। જ્યારે મહત્ત્વની વસ્તુ એ છે કે લોકો પણ એક તકેદારી રાખવાની જે જરૂરી બનશે, કે કારણ કે કોરોના મહામારીની જે હજુ પણ જે રૂટિંગ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રહીને લોકો કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આ જ રેલવે સ્ટેશન હતું કોરોના સમયે જે સુમસામ પડ્યું હતું, આજે જે ભચરક જોવા મળી રહ્યું છે। ધીરે ધીરે લોકોની આજે મતલબ છે જે ભીડ છે તે જોવા મળતી હોય છે। રેલવે સ્ટેશન ઉપર પણ ભારે ભીડ જોવા મળતી હોય, લોકો છે પોતાના પરિવાર સાથે જે અલગ અલગ પોતાના વતન તરફ અથવા તો કોઈને ફરવા લાયક સ્થળો ઉપર જતા હોય છે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સુરત બસ સ્ટેન્ડની વાત કરીએ તો સુરત બસની અંદર 600થી વધુ બસો જે છે એક્સ્ટ્રા જે બસો મૂકવામાં આવી છે તે પણ બુક થઈ ગઈ છે, અને તે સાંજના સમયે એક પછી એક જિલ્લાઓની અંદર તે રવાના થતી હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।